नए वीडियोस देखने के लिए हमारे चैनल को सब्सक्राइब करें। नमस्ते विद्यार्थी मित्रों, केम छो? मजा में धोरण बे विषय कलोल गुजराती पर्यावरण आज आप भणीशू पाठ आठ सोय संचो ने साबु। पाठ आठ सोय संचो ने साबु। हवे आपणे जोईशू सोय अने संचो साबुमां पाठमां जोईशू आपणे। पहले तो आवशे चालो गाईए गीताडू। गीत गाईशू। ट ट ट ट ट ट ट टपाली हूँ, ट ट ट ट टपाली हूँ, टपाल सौने पहोंचाडू हूँ। क क क क कागर वेचू, पोस्टकार्ड पर बेडिया वेचू। तो टपाली, तो टपाली शू वेचे से? टपाल सौने पहोंचाड़े से अने कागर वेचे से। तो कागर में पोस्टकार्ड पर बेडिया ए बधू आपने वेचे से अने आपणे घर घरे टपाली टपालो पहोंचाड़े छे। सारा माठा संदेशाथी सुखरा वेचू दुखड़ा वेचू। सारा अने माठा संदेशाओथी सुखे वेचे से अने दुखड़ा पण वेचे से। अमुक वखत सारा समाचार पण होय अने दुखना समाचार पण होय छे। એ ટપાલી આપણને પરબીડિયામાં અને પોસ્ટકાર્ડમાં આપણના ઘેર પહોંચાડે છે। મની ઓર્ડર જો આવે કોઈનો, ર ર ર ર ર રૂપિયા વેચું। મની ઓર્ડરમાં શું આવે? રૂપિયા આવે। કોઈનો મની ઓર્ડર આવ્યો, મની એટલે રૂપિયા, મનીનો ઓર્ડર રૂપિયા વેચવા કોઈને આવ્યા હોય તો મની ઓર્ડરના રૂપિયા પણ એ વેચવા ઘેર આવે છે। જે મણી ઓર્ડર આવે એ ઘેર ટપાલી પહોંચાડી છે આપણા। ટ ટ ટ ટ ટ ટ ટપાલી હું, ક ક ક ક ક કાગર વેચું, ર ર ર ર રૂપિયા વેચું। તો ટપાલી આપણા ઘેર આવીને શું શું આપે છે? ટપાલ સૌને પહોંચાડે છે, કાગર વેચે છે, કાગર પોસ્ટકાર્ડ પરબીરિયા મની ઓર્ડર એ બધું આપણા ઘેર ટપાલી પહોંચાડે છે। તો અમુક આપણે અત્યાર તો ફોનની સુવિધા થઈ ગઈ છે એટલે ગમે તે આપણે સમાચાર કહેવા હોય તો ફોન દ્વારા આપણે કહી શકીએ છીએ। પહેલાં ફોનની સુવિધા નહોતી ત્યારે ટપાલ લખીને આપણે એકબીજાને મનની વાત, અમુક સમાચાર સંદેશાઓ એ આપણે ટપાલ દ્વારા પહોંચાડતા હતા। અત્યારે આપણે હવે મોબાઈલ દ્વારા આનો મોબાઈલનો ઉપયોગ કરીને આપણે સારા અને માઠા સંદેશા પહોંચાડી શકીએ છીએ। પણ પહેલાં મોબાઈલ નહોતો ત્યારે આપણે ટપાલનો ઉપયોગ કરતા હતા। ખબર પડી તમને કે ટપાલી શું શું કામ કરે છે? ટપાલી ટપાલ વેચે છે, પોસ્ટકાર્ડ પરબીડિયા મની ઓર્ડર એ બધું સૌ સૌના ઘેર જઈને પહોંચાડે છે। ખબર પડી ને? તો હવે જોઈએ, પત્ર વાંચો। પ્રિય બિલ્લી માસી, પ્રિય બિલ્લી માસી મજામાં હસો। અહીંયા બિલ્લી માસીને પત્ર લખવાનું છે એ આપણે જોઈએ। તો પહેલાં લખવાનું ટપાલમાં કે પ્રિય બિલ્લી માસી મજામાં હસો। અહીં દિલ્હીમાં ખીર ખાવાની હરીફાઈનું આયોજન થયું છે, તમે ખીર ખાવામાં અનેક ઇનામો જીત્યા છે, તેથી તમને એમાં ભાગ લેવા માટે સ્વહર્ષ આમંત્રણ છે। લિખિત આયોજક, જેને પત્ર લખ્યું છે એનું નામ આયોજકો, ખીર ખાવું હરીફાઈ દિલ્હી। આ જગ્યાએ બિલ્લી માસીને જવાનું છે ખીર ખાવું હરીફાઈમાં દિલ્હી। ટીઓ, એનું સરનામું બિલ્લી માસીને જે આપણે પહોંચાડવાની હોય ટપાલ એનું સરનામું,
बिल्ली बहन म्याऊ, बिल्ली बहन म्याऊ, मोर पो रसोई घर तालुको, उंदर नगर जिल्लो घर घर, पिन कोड नंबर से चू 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 चू। જોયું આવી રીતે ટપાલ લખવામાં આવે, બિલ્લી માસીને ખીર ખાવાની હરીફાઈ માટે ટપાલ લખવામાં આવી છે, બરોબર? તો આવી રીતે ટપાલ આપણે પહેલાના જમાનામાં આવી રીતે ટપાલો લખતા હતા, જ્યારે મોબાઈલની સુવિધા નહોતી ત્યારે આવી રીતે ટપાલ આપણે એકબીજાને પહોંચાડતા હતા, બરોબર? તો આગળ જોઈએ હવે વાર્તા, બિલ્લી માસી દિલ્હી જવા માટે શું શું કરે છે એ આપણે જોઈએ વાર્તામાં। વાર્તા, એક હતી બિલ્લી, તેને જવું તું દિલ્હી। બિલ્લી હતી એને ક્યાં જવું હતું? દિલ્હી। પણ જવું કઈ રીતે? બિલ્લીને દિલ્હી જવું હતું પણ કેવી રીતે જવું? તેને બધા પ્રાણીઓને વાત કરી, રસ્તો જાળ્યો। તેને શું કર્યું બિલ્લી માસીએ? દિલ્હી જવું હતું એટલે એને બધા પ્રાણીઓને વાત કરી અને રસ્તો પણ જાળી ગયો। બિલ્લી ગઈ ખેડૂત પાસે, બિલ્લી ક્યાં ગઈ? ખેડૂત પાસે। ખેડૂત ભાઈ, મારે થોડું કામ છે, મને થોડો કપાસ આપો ને। બિલ્લી કોની પાસે ગઈ? ખેડૂત ભાઈ પાસે, અને કહ્યું મને તમારું થોડું કામ છે, મને થોડો કપાસ આપો ને। ખેડૂત ખેતી કરે, અનાજ વાવે અને કપાસ પણ વાવે। ખેડૂત શું કરે? ખેતી કરે, અનાજ વાવે અને કપાસ પણ વાવે। કપાસ લઈ બિલાડી આગળ ચાલી, કપાસ લઈને બિલાડી ક્યાં ચાલી? આગળ। પિંજરા પાસે ગઈ, કહ્યું પિંજરા પાસે જઈને શું કહ્યું? પિંજરા ભાઈ, મારે થોડું કામ છે, મને આ કપાસ પીંજી આપો ને। પિંજરા ભાઈ, મને આ કપાસ પીંજી આપો ને। તો પિંજારા ભાઈએ શું કહ્યું? પિંજારો રૂ પિંજે, ગાદલા તથા રજાઈ બનાવે। પિંજારો શું કામ કરે? રૂ પિંજે, પછી રજાઈ બનાવે, ગાદલા બનાવે, એ પિંજારો કરે। તો પિંજારા ભાઈએ રૂ પિંજી આલ્યું, પિંજારા ભાઈએ કપાસ પિંજી આપ્યો, બિલ્લી આગળ ચાલી ગઈ વણકર પાસે, પિંજારા પાસે કપાસ પિંજાવીને બિલ્લી આગળ વણકર પાસે ગઈ। વણકર ભાઈ, મારે થોડું કામ છે, મને આ રૂમાંથી કાપડ વણી આપો ને। વણકરને કહે છે, રૂ લઈને જાય છે વણકર પાસે અને કહે છે મને આ રૂમાંથી કાપડ વણી આપો ને, રૂમાંથી કાપડ બને, એ વણકર જોડે વણાવવું પડે, રૂમાંથી કાપડ વણી આપો ને। તો વણકર ભાઈએ રૂમાંથી કાપડ વણીને આપ્યું, બિલ્લીને વણકરે કાપડ વણીને આપ્યું, તો બિલ્લી આગળ ચાલી। વણકરે રૂને કાપડ વણી આપ્યું રૂમને, બરોબર? વણકરે કાપડ વણી આપ્યું એટલે બિલ્લી પાછી આગળ ચાલી। હવે કાપડમાંથી એ શું કરવાની છે એ આપણે આગળ જોઈએ। હવે કોની પાસે જાય છે બિલ્લી બેન? તો બિલ્લી આગળ ચાલી ગઈ દરજી પાસે, પાછી ગઈ બિલ્લી કોની પાસે ગઈ? દરજી પાસે। દરજી ભાઈ, મારે થોડું કામ છે, મને આ કાપડમાંથી કપડાં સીવી આપો ને। વણકર પાસેથી કાપડ વણાવ્યું, પછી એ દરજી પાસે જઈ કપડાં સીવડાવવા માટે, એટલે દરજીભાઈને કહે છે કે મારે તમારું થોડું કામ છે, કાપડમાંથી
કપડા સીવી આપો ને? દરજી કપડા સીવે, બિલ્લીનું માપ લઈ કપડા સીવી આપ્યા. દરજી શું કામ કરે? કપડા સીવે, અલગ અલગ પ્રકારના કપડાઓ સીવે છે. દરજી બ્લાઉઝ સીવે, ડ્રેસ સીવે, ઘણા બધા ફ્રોક સીવે, ઘણા બધા કપડા અલગ અલગ પ્રકારના સીવી આપે છે. તો બિલ્લીએ દરજી પાસે કપડા સીવડાવ્યા અને દરજીએ સીવી આપ્યા, અને દરજીભાઈએ બિલ્લીનું માપ લઈને કપડા સીવી આપ્યા. બિલ્લીબાઈ તો ચાલ્યા આગળ, બિલ્લીબાઈ પાછા આગળ ચાલ્યા. હવે કોની પાસે જાય છે? પહોંચ્યા ધોબીને ત્યાં. કપડા સીવાઈ ગયા એટલે ક્યાં ચાલ્યા? ધોબીની પાસે. પહોંચ્યા ધોબીને ત્યાં. ધોબીભાઈ, ધોબીભાઈ મારે થોડું કામ છે, મને આ બે કપડાં ધોઈને ઇસ્ત્રી કરી આપો ને. મને આ બે કપડાં ધોઈને ઇસ્ત્રી કરી આપો ને. ધોબી કપડાં ધોવે અને ઇસ્ત્રી પણ કરે. ધોબી આપણને ઇસ્ત્રી કરી આપે અને કપડાં પણ ધોઈ આપે. ધોબીએ કપડાં ધોઈને ઇસ્ત્રી કરી આપી. બિલ્લીબેનના કપડાં ધોબીએ ધોયા અને ઇસ્ત્રી કરીને આપી. બિલ્લી ત્યાંથી આગળ ચાલી. બિલ્લી ત્યાંથી પાછી આગળ ચાલી ગઈ મોચીને ત્યાં. બિલ્લી ધોબીના ત્યાંથી પાછી મોચીભાઈને પાસે ગઈ. મોચીભાઈ, મોચીભાઈ મારે થોડું કામ છે. હવે મોચીભાઈ પાસેથી શું મળે? મોચી શું કા સીવે છે? ચંપલ. શું બનાવે? ચંપલ. તો મોચીભાઈ, મોચીભાઈ મારે થોડું કામ છે, મને ચંપલ સીવી આપો ને. મને ચંપલ સીવી આપો ને. મોચી ચામડામાંથી ચંપલ બૂટ બનાવે છે. મોચી શું કરે છે? ચામડામાંથી ચંપલ અને બૂટ બનાવે છે. મોચીએ બિલ્લીને ચંપલ બનાવી આપ્યા. મોચીએ શું કરીને આપ્યું? બિલ્લીબેનને ચંપલ બનાવીને આપ્યા. બિલ્લી ત્યાંથી આગળ ચાલી. બિલ્લી ત્યાંથી આગળ ચાલી પાછી મોચીભાઈ જોડે ચંપલ સીવડાવ્યા. પછી બિલ્લીબેન આગળ ચાલ્યા. ગઈ સુથારને ઘેર. ગઈ સુથારને ઘેર. સુથારભાઈ, સુથારભાઈ મારે થોડું કામ છે, મને એક લાકડાની ગાડી બનાવી આપો ને. સુથારભાઈને કહ્યું કે મને એક લાકડાની ગાડી બનાવીને આપો ને. સુથારભાઈ લાકડામાંથી ખુરશી અને બારી બારણા બનાવે છે. સુથારભાઈ શું બનાવે છે? લાકડામાંથી બારી અને બારણા બનાવી આપે છે. બિલ્લીને એક ગાડી બનાવી આપી. બિલ્લીને શું કરે? બનાવીને આપ્યું. એક ગાડી બનાવીને આપી. બિલ્લી પછી ત્યાંથી આગળ ચાલી. સુથારભાઈ લાકડામાંથી અનેક જાતના બારી બારણા, ફર્નિચર, પલંગ, સોફા, ટેબલ, ખુરશી, અનેક જાતની વસ્તુ સુથારભાઈ બનાવે છે. તો બિલ્લીને પણ લાકડાની ગાડી બનાવી હતી એટલે બિલ્લીભાઈ સુથારની પાસે ગયા, એટલે સુથારભાઈએ તેને લાકડાની ગાડી બનાવી આપી. બિલ્લી પછી ત્યાંથી આગળ ચાલી. લાકડાની ગાડી બની ગઈ પછી ત્યાંથી બિલ્લી પાછી આગળ ચાલી અને ગઈ કુંભારને ત્યાં. પાછી ક્યાં ગઈ? કુંભારભાઈને પાસે. કુંભારભાઈ, કુંભારભાઈ મારે થોડું કામ છે, મને એક નાનો ઘડો આપો ને. મને એક નાનો ઘડો આપો ને. કુંભારભાઈ પાસે શું માગ્યું બિલ્લીએ? નાનો ઘડો. એક નાનો ઘડો આપો ને. બધું લઈ બિલ્લી તો ઘરે આવી. આ બધું વસ્તુ લઈને બિલ્લી
ઘરે આવી. તમને આ દેખાડી ચિત્રમાં જુઓ, બિલ્લીની ગાડી સુધારભાઈએ લાકડાની ગાડી બનાવી. કેવી તૈયાર કરી છે જોઈ ને તમે, ચિત્રમાં દેખાય છે ને? આ બિલ્લી છે, આ લાકડાની ગાડી છે એ સુધારભાઈએ બનાવી. આ માટીનો નાનો ઘરો છે અને એને કપડાં પહેર્યા, દરજી બી સીવડ્યા. બિલ્લી બધું ઘરે લઈને આવી. સવાર થયું, નાહી ધોઈને નવા કપડાં પહેરી તૈયાર થઈ. સવાર પડી અને નાહી ધોઈને તૈયાર થઈ, નવા કપડાં પહેરી દીધા અને તૈયાર થઈ ગઈ. લાકડાની ગાડી જોડી, લાકડાની ગાડી જોડી, દેડકાને ગાડીમાં જોડ્યો. આ દેડકાને જો લાકડાની ગાડીમાં જોડ્યો અને પાછળ ગાડીમાં બિલ્લી બેન બેસી ગયા. ને બિલ્લી માસીની સવારી તો ઉપડી દિલ્હી તરફ. દેડકો ગાડી લઈને જતો હતો અને બિલ્લી માસી લાકડાની ગાડીમાં પાછળ બેસી જાય છે. દેડકાને પણ ગાડી સાથે જોડ્યો અને બિલ્લી માસીની સવારી ક્યાં ઉપડી? દિલ્હી તરફ. મ્યાઉ મ્યાઉ, ડ્રાઉ ડ્રાઉ, મ્યાઉ મ્યાઉ, ડ્રાઉ ડ્રાઉ, મ્યાઉ મ્યાઉ અને ડ્રાઉ ડ્રાઉ કરતી બિલ્લી બેનની ગાડી દિલ્હી તરફ ઉપડી. હવે જોઈશું થોડા આપણે પ્રશ્નોના જવાબ. તો બિલ્લી માસી પહેલાં તો કોની પાસે ગઈ હતી? ખેડૂત પાસે ગઈ હતી. ખેડૂત પાસેથી કપાસ લઈને એ પિંજારા પાસે જાય છે અને પિંજારા પાસેથી જઈને એ વણકર પાસે જાય છે અને વણકર પાસેથી કપડાં વણાવીને, કપડાં તૈયાર કરીને કાપડ લઈને ક્યાં જાય છે? તે દરજીભાઈ પાસે. અને દરજીભાઈ કપડાં સીવીને આપે પછી એ ધોબી પાસે જાય છે અને ધોબી પાસે જાય છે, ધોબી પાસે જાય છે ને કપડાં ઇસ્ત્રી અને ઇસ્ત્રી કરાવવા માટે અને ધોળાવવા માટે. એ ધોબી પાસે જાય છે. પછી કોની પાસે જાય છે? મોચીભાઈ પાસે. મોચીભાઈ પાસે એ ચંપલ સીવડાવે છે અને ચંપલ સીવડાવીને પછી એ સુથારભાઈ પાસે જાય છે અને સુથારભાઈ જોડ પાસે લાકડાની ગાડી બનાવે છે. શું બનાવડાવે છે? લાકડાની ગાડી બનાવડે છે. અને પછી નાનો ઘડો કુંભારભાઈ પાસેથી એક નાનો ઘડો લાવે છે. બરોબર, આવી રીતે બિલાડી અનેક કારીગરો જોડે જાય છે અને દિલ્હી જવાની તૈયારી કરે છે. વાતચીત. એક નંબર, બિલ્લી માસી કોની કોની પાસે ગઈ? મેં તમને કીધું ને, બિલ્લી માસી કોની કોની પાસે જઈ? ખેડૂતભાઈ પાસે, પિંજારા પાસે, વણકર પાસે, ધોબી પાસે, મોચી પાસે, સુથાર પાસે અને કુંભાર પાસે ગઈ. બે નંબર, બિલ્લી કુંભાર પાસે શા માટે ગઈ? બિલ્લી કુંભાર પાસે શા માટે ગઈ હતી? બિલ્લી કુંભાર પાસે નાનો ઘડો લેવા માટે ગઈ હતી, નાનો ઘડો બનાવવા માટે ગઈ હતી. બિલ્લીની ગાડીના પૈડામાં પંચર થયું છે કે થયું છે તો ક્યાં જશે? કેમ કે બિલ્લી માસીની ગાડીને પંચર થાય તો પંચરવાળા પાસે જવું પડે, પણ બિલ્લીની ગાડી લાકડાની હતી એટલે પંચર થવાની શક્યતા નથી. ચાર નંબર, બિલ્લી માસીને ચવાણું ખાવું છે તે ખરીદવા કોની પાસે જશે? ચવાણું ખાવું હોય તો બિલ્લી માસી કોની પાસે જાય? નમકીનવાળાના પાસે, મીઠાઈવાળાના પાસે, નમકીનવાળાના પાસે જવું પડે. જે ચવાણું ને બધું બનાવતું હોય એની પાસે, ચવાણું ગાંઠિયા ને બધું નમકીનવાળા પાસે જવું પડે. બરાબર, મીઠાઈવાળો પણ આ બધું રાખે છે ચવાણું. પાંચ નંબર, બિલ્લીને કંદોઈવાળાની પાસે જવાનું આ ચવાણું ને લેવું હોય તો. પાંચ નંબર, બિલ્લીને ટપાલનો જવાબ લખવો છે તે પેન ખરીદવા કઈ દુકાને જશે? બિલ્લીને આ ટપાલનો જવાબ લખવો છે તો બિલ્લી બેન પેન લેવા માટે કઈ જગ્યાએ જશે? તો બિલ્લી બેન કોની પાસે જશે? સ્ટેશનરીવાળાના ત્યાં. સ્ટેશનરી, તમે પેન્સિલ, સંચો, રબર ને એ બધું ક્યાં લેવા જાઓ છો? સ્ટેશનરીવાળાના ત્યાં. એટલે બિલ્લી બેન પેન લેવા માટે સ્ટેશનરીવાળાના ત્યાં જશે.
બરોબર તો આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો પહેલું શું થાય ચિત્રોને ઉદાહરણ મુજબ નંબર આપો પહેલા શું થાય એ આપણે નંબર આપવાના છે ઉદાહરણ મુજબ તો ઉદાહરણમાં આપ્યું છે એક નંબર કાપડ છે પછી કાપડમાંથી માપ લેવું પડે કાપડનું માપ લેવાનું પછી માપ લઈને કટિંગ કરવાનું અને પછી સિલાઈ મારવાની સૌ પહેલાં કાપડ લાવવું પડે પછી કાપડનું માપ લેવું પડે પછી તેનું કાતર વડે કટિંગ કરવું પડે અને કટિંગ કરીને દરજીભાઈ કપડાં સીવે છે આગળ જોઈશું આપણને શાનું ચિત્ર આવ્યું છે કપડાં ધોવાનું પછી સૂકવવાનું આ જુઓ પછી ફ્રોક તૈયાર થયું તો પહેલાં સૌ પહેલાં કપડાંને આપણે ધોઈશું પહેલાં કપડાંને ધોઈશું પહેલાં કપડાંને ધોવું પડે પછી સૂકવવું પડે સૂકવીને પછી લાવીએ પછી સૂકાઈ જાય પછી પહેરે ડીંગલી તો એક નંબર ધોવું પડે સૂકવવું પડે સૂકવીને લાયા પછી પછી પહેરવાનું આ પહેરી દીધું છેલ્લે બરાબર પછી લાકડાની ગાડી બનાવી છે તો લાકડાની ગાડી બનાવવા માટે પહેલાં શું જોઈએ લાકડા જોઈએ લાકડા હોય તો લાકડાની ગાડી બને એમની તો ગાડી બને નહીં તો સૌ પહેલાં લાકડા લાવીશું લાકડા લાવ્યા પછી આપણે શું કરીશું એને કરવટ વતે કરવટ લઈને એને લીસું કરવું પડે લીસું કરવું પડે ને ફરસી વરે ને ઘસવું પડે લાકડા લીસું કરવું પડે લાકડા કપ લાયા પછી એને કટિંગ કરવું પડે પછી ગાડી બનાવવાની થાય લાકડાની જોઈન્ટ કરવું પડે હથોડી વડે ને પછી એને ખીલી મારવી પડે લાકડા કટિંગ કર્યું પછી એને ખીલી ખીલી મારીને એનું ગોળ પૈડું બનાવવું પડે એટલે સૌ પહેલાં લાકડા પછી એને કાપવું કટિંગ કરવું પડે સરખું લીસું કરીને લાકડાને પછી ગાડી બનાવવામાં હથોડી વડે ખીલીને જોઈન કરવો પડે ગાડી બનાવવા માટે તો 3 નંબર અહીંયા આપીશું અને 4 નંબર ગાડી તૈયાર થઈ જાય 1 નંબર 2 નંબર 3 નંબર અને 4 નંબર આવી રીતે નંબર આપવાના છે સૌ પહેલાં શું થયું પછી નીચે છે કુંભાર તો કુંભારને માટલું બનાવે ઘડો બનાવે છે તો ઘડો બનાવવા માટે તો પહેલાં શું જોઈએ માટી શું જોઈએ માટી તો માટી લાયા એક નંબર આને આપીશું માટી લાયા તો માટીમાંથી પછી ચાકડા ઉપર માટીને લેપી પડે પછી લેપી માટી લઈને એને ગૂંધવી પડે તો કુંભાર ભૈયા માટી લેશે પછી એને ચાકડા ઉપર ઘડો બનાવે છે અને પછી ઘડો તૈયાર થયો તો એ માટી લાયા એક નંબર પછી 2 નંબર પછી 3 નંબર અને ઘડો તૈયાર થઈ ગયો 4 નંબર આવી રીતે ઘડો બનાવવામાં આવે છે પહેલું ચિત્ર જે થયું હોય આપણે કર્યું તો આને 1 2 3 અને 4 આવી રીતે તમારે નંબર આપવાના છે ચોપડીમાં તો હવે આપણે જોઈશું હોમવર્ક લેસનમાં શું લખવાનું એ આપણે જોઈ લઈએ બરાબર તો લેસનમાં તમારે લખવાનું છે હોમવર્કમાં તમારે લખવાનું છે પાઠનું નામ પહેલાં લખવાનું પાઠ 8 હેડિંગ મારવાનું સોય સંચો ને સાબુ આવું હેડિંગ મારવાનું અને પછી લખવાનું ગાઈએ ગીતડું એ ગીતડું લખવાનું પછી આ ગીત આખું તમારે નોટમાં લખવાનું છે આ ગીત તમારે નોટમાં લખવાનું છે આટલું હોમવર્ક લખવાનું છે અને બિલ્લી માસીની વાર્તા તમારે યાદ રાખવાની છે બિલ્લી માસીની વાર્તા તમારે યાદ રાખવાની અને પછી આ લખાઈ જાય કવિતા એટલે પછી આ પત્ર પણ તમારે લખતા શીખવાનું છે આ પત્ર પણ તમારે લખવાનો છે બરાબર આટલું લેસન આપણે હોમવર્કમાં કરવાનું છે નોટમાં કલોલની નોટમાં આ કાવ્ય તમારે લખવાનું છે વિષયની નોટમાં બરાબર આ હોમવર્ક કરવાનું છે તો અહીંયા આપણો આ ભાગ 1 પૂરો થાય છે ભાગ 1 પૂરો થાય છે આવજો વિદ્યાર્થી મિત્રો